સુધી કરી ચૂકેલા છે. મેં તમને પર્ટિક્યુલર શબ્દોમાં કહી દીધેલું છે, ઉદાહરણ 6.8 તમે તૈયાર કરો કે ના કરો કોઈ ખાસ ફરક પડવાનો નહીં, છોડી દેશો તો પણ વાંધો નહીં. ઓકે, સ્વાધ્યાયની અંદર આપણે એક્ઝામ્પલ શરૂઆત કરી દી જે ગણવાનું, તો આપણે એમાં જોઈએ. ચલો, સ્વાધ્યાયનું જે પહેલો એક્ઝામ્પલ છે, કમ્પલસરી કરવાનું છે. મારો અવાજ આવે બેટા? સ્વાધ્યાયનું પહેલો એક્ઝામ્પલ કરવાનું છે. ના ના, સ્વાધ્યાયનું પહેલું એક્ઝામ્પલ તમારે કરવું હોય તો તમે કરી શકો છો, બાકી એની કોઈ જરૂર નહીં. કારણ કે ડાઉટફુલ ક્વેશ્ચન છે, મેં તમને કાલે જ વાત કરી હતી, એટલે તમે પહેલું એક્ઝામ્પલ કરો અથવા ના કરો એમાં કોઈ ખાસ ફરક પડવાનો નથી. હવે આપણે સ્વાધ્યાયનું બીજું એક્ઝામ્પલ જોઈએ. ચલો, સ્વાધ્યાયનું બીજું એક્ઝામ્પલ જુઓ. બીજું એક્ઝામ્પલ જે સ્વાધ્યાયનું છે એ પણ ડાયરેક્શનના માટે છે, તો આપણે એને ચર્ચા કરી. આકૃતિમાં વર્ણવેલ પરિસ્થિતિમાં પ્રેરિત વિદ્યુત પ્રવાહની દિશા નક્કી કરવા માટે લેન્સ નિયમનો ઉપયોગ કરો. તો તમારે પ્રેરિત પ્રવાહની દિશા નક્કી કરવાની છે. જુઓ, અહીંયા આ રીતે આકૃતિ આપેલી છે, ક્રોસ આપેલા છે, આ રીતે ક્રોસ આપેલા છે, આ રીતે ક્રોસ આપેલા છે. થોડું મોટું દોર દઈએ, દેખાય તમને. આ રીતે ક્રોસ છે અને અહીંયા આ રીતનો એક અનિયમિત આકાર છે, અનિયમિત આકાર છે. હવે તમને પહેલા શું કહે છે, જુઓ, એક અનિયમિત આકારનો તાર વર્તુળ આકારમાં ફેરવાય છે. આ અનિયમિત આકારનો તાર તમારે શેમાં ફેરવવાનો છે? અહીંયા અનિયમિત આકાર જે છે એને શેમાં ફેરવવાનો છે? વર્તુળ આકાર લૂપની અંદર. તો અનિયમિત આકારનો વર્તુળ આકાર લૂપમાં ફેરવો, એ વખતે લૂપમાં પ્રેરિત થતો પ્રવાહ કઈ ડાયરેક્શનમાં છે? ઓપ્શન નંબર એ સમગળી અથવા ઓપ્શન નંબર બી વિષમગળી. તો તમારે શું વિચારવું છે, જુઓ શું થશે. કે તમે અનિયમિત આકારની વાત કરો તો આ એનું ક્ષેત્રફળ છે, હાલ આટલો એરિયા ક્ષેત્રફળનો છે. તમે આ અનિયમિત આકારના લીધે એનો નિયમિત વર્તુળ આકાર તારમાં ફેરવો, એટલે કે આ રીતે તૈયાર કરો. જુઓ, આખો અનિયમિત આકાર છે એને આ રીતે તૈયાર કરો, આ રીતે વર્તુળાકાર લૂપમાં ફેરવો. વર્તુળાકાર લૂપમાં ફેરવો છો તો શું થશે, તો તમને ખબર પડે અનિયમિત આકારમાંથી આપણે જયારે વર્તુળાકાર તારમાં ફેરવીએ તો ક્ષેત્રફળમાં વધારો થશે, ક્ષેત્રફળ વધશે. આથી પહેલા ભાગ છે, એરિયા છે, એના કરતા આ એરિયા વધ્યો કે ના વધ્યો, બંને સાઈડ ક્ષેત્રફળ વધે કે ના વધે? ક્ષેત્રફળ વધે. તો ફ્લક્સના સૂત્ર પ્રમાણે, ફ્લક્સનું સૂત્ર આ રીતે છે, બી એ કોસ થીટા. તો ફ્લક્સના સૂત્ર પ્રમાણે જો ક્ષેત્રફળ વધે તો ફ્લક્સ શું થાય, વધે. મતલબ આપણને ખબર પડે છે અહીંયા ક્ષેત્રફળ વધારવાથી ફ્લક્સ વધશે, બરાબર. હવે તમે વિચારો, તો અહીંયા જ્યારે અનિયમિત આકારમાંથી આપણે વર્તુળ આકાર તારમાં ફેરવીએ છીએ તો ફ્લક્સમાં વધારો થાય છે, બરાબર. તમે અનિયમિત આકારમાંથી જયારે ગુંચળાનો વર્તુળાકાર તારમાં ફેરવો છો ત્યારે ફ્લક્સમાં વધારો થાય છે. તો જે પ્રેરિત પ્રવાહ છે એમાં શું થશે, અહીંયા જે પ્રવાહ પ્રેરિત થાય એને શું કરવાનો, એનો વિરોધ કરવાનો. શેનો વિરોધ કરવાનો? અહીંયા ફ્લક્સમાં વધારો થાય છે, તો આ ફ્લક્સમાં વધારાના લીધે આપણને જે પ્રવાહ પ્રેરિત મળશે એ પ્રેરિત પ્રવાહના લીધે ફ્લક્સમાં વધારો નહીં, પછી ફ્લક્સમાં ઘટાડો થવો જોઈએ. આ જે હોય ને એનો વિરોધ પ્રેરિત પ્રવાહ કરે. તમને ખબર છે બાપ બેટાનો જ વિરોધ કરે, સોરી બેટો બાપનો જ વિરોધ કરે. મેં તમને સમજાવી દઉં, લેન્સના નિયમ પ્રમાણે પ્રેરિત પ્રવાહ એ જે વસ્તુ થતી હશે એનો વિરોધ કરશે, તો એ નિયમ પ્રમાણે ફ્લક્સ વધે છે. જે પ્રવાહ પ્રેરિત થશે એ ફ્લક્સ શું કરશે, ઘટાડો કરશે. ફ્લક્સનો ઘટાડો કરવો હોય તો ચુંબકીય ક્ષેત્ર કઈ ડાયરેક્શનમાં જોજો, આ ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ છે, હાલ અંદરની તરફ છે. તમારે જો ફ્લક્સમાં અહીંયા ઘટાડો કરવો હોય તો ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ લાવવું પડે, બહારની તરફ. આ જે ઓલરેડી જાય છે અંદરની તરફ, એની જગ્યાએ ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ લેવું પડે. મતલબ ચુંબકીય ક્ષેત્રની ડાયરેક્શન એ ડોટેડ થી બતાવી પડે. જયારે ચુંબકીય ક્ષેત્ર બહારની દિશામાં આવે તો એ વખતે ગુંચળામાં પ્રેરિત થતો પ્રવાહ કઈ ડાયરેક્શનમાં હોય, મેં તમને સમજાવ્યું હતું, એ વખતે ગુંચળામાં પ્રેરિત થતો પ્રવાહ વિષમગળી દિશામાં હોય.
मतलब जारा तमे अनियमित आकार माथी वर्तुळ आकार गुंजो बनावशो तो ये पीड़ित तत्व प्रवाह विषम गति डायरेक्शन में हशे आ रीते आईडिया आवे छे जे कहू छे आईडिया आवे छे हूँ जे कहू छे તમે અનિયમિત આકારમાંથી વર્તુળાકાર તારમાં ફેરવશો તો એ વખતે સામાન્ય રીતે ક્ષેત્રફળ વધે ક્ષેત્રફળ વધે એટલે ફ્લક્સ વધે ફ્લક્સ વધે એનો મતલબ વિદ્યુતપ્રવાહ પ્રેરિત થાય એટલે ચુંબકીય ફ્લક્સમાં ફેરફાર થાય તો ઈએમએફમાં ફેરાડેના નિયમ પ્રમાણે ઈએમએફના આધારે પ્રવાહમાં તો એ જે પ્રવાહ છે એ સામાન્ય રીતે જેના લીધે હોય એનો વિરોધ કરે પ્રેરિત પ્રવાહ ફ્લક્સમાં વધારાના લીધે હતું તો એનો વિરોધ કરશે મતલબ એનો ફ્લક્સમાં ઘટાડો કરવો પડે ઘટાડો કરવો હોય તો ચુંબકીય ક્ષેત્ર અહીંયા જે આપેલું હોય એની ઓપોઝિટ ડાયરેક્શનમાં લેવું પડે ચુંબકીય ક્ષેત્ર અંદરની તરફ છે તો આપણે ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ લેવું પડે જો ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ હોય તો ગુજરાતમાં મૂળ પ્રવાહ એ વિષમ ગતિ ડાયરેક્શનમાં આવે આઈડિયા આવો બેટા આવો આવા પડી જાવ હું કહું છું ચલો હવે એ સિચ્યુએશન અહીંયા આ તો નંબર એ સિચ્યુએશન હતી નંબર બી સિચ્યુએશન થોડીક અલગ હશે વસ્તુ આપી છે એ જોઈએ આપણે જો અહીંયા ડોટ બતાવેલા છે એક વર્તુળાકાર ગોંજળો ગોળો એક પાતળા સીધા તારમાં વિરૂપિત થાય છે અહીંયા તમને આ રીતે ચુંબકીય ક્ષેત્ર આપેલું છે ડોટેડ વડે ડોટેડ નો મતલબ એ થાય કે ચુંબકીય ક્ષેત્ર કઈ તરફ છે લ્યા બહારની તરફ અહીંયા ક્રોસ હતું અહીંયા ડોટ છે અહીંયા આ રીતે એક ગોળો છે અને ગોળાને શેમાં કન્વર્ટ કરવાનો છે સીધા તારમાં વિરૂપિત થાય છે માની લો અહીંયા આ ગોળો આ રીતે તારમાં વિરૂપિત થાય છે બરાબર તો જુઓ અહીંયા અનિયમિત આકારમાંથી વર્તુળાકાર તાર બનતો હતો ત્યારે અહીંયા ગોળામાંથી તમારા એક સીધા તારમાં કન્વર્ટ થાય છે તો ગોળો જે છે સીધા તારમાં કન્વર્ટ કરવાનો છે તો ક્ષેત્રફળ વધે કે ઘટે 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 તો અહીંયા જ્યારે ગોળામાંથી સીધા તારમાં કન્વર્ટ કરશો ત્યારે ક્ષેત્રફળ ઘટે જુઓ અહીંયા ક્ષેત્રફળ વધતું હતું જ્યારે અહીંયા ક્ષેત્રફળ ઘટ્યું આખી પ્રોસેસ ઓપોઝિટ થઈ જશે આખી પ્રોસેસ જવાબ ઓપોઝિટ થાય એવું નહીં કેતો જવાબ તો ડિપેન્ડ કરે ડાયરેક્શન ઉપર ઓકે જો તમે ક્ષેત્રફળ ઘટે એટલે ફ્લક્સ શું થાય અહીંયા ફ્લક્સ નું સૂત્ર છે બી એ કોસ થીટા જો ક્ષેત્રફળ વધતું હતું તો ફ્લક્સ વધતું હતું અહીંયા ક્ષેત્રફળ ઘટે છે તો ક્ષેત્રફળ ઘટે તો ફ્લક્સ શું થાય અહીંયા ઘટે આઈડિયા આવે છે બરાબર હવે ફ્લક્સ ઘટતું હોય તો સીધી વસ્તુ છે કે જે પ્રવાહ પ્રેરિત થશે એ પ્રેરિત પ્રવાહ શું કરશે ફ્લક્સમાં ઘટાડો વધારો આ જે થાય છે એનાથી ઉલટું કરશે ફ્લક્સમાં વધારો કરશે વેરી ગુડ જુઓ હવે ફ્લક્સમાં વધારો કરવો હોય તો જે ડાયરેક્શનમાં ચુંબકીય ક્ષેત્ર હોય એ ડાયરેક્શનમાં રાખવું પડે કે એનાથી બદલાવવું પડે ચુંબકીય ક્ષેત્ર જે ડાયરેક્શન હોય એ ડાયરેક્શનમાં રાખવું પડે એના જ દિશામાં રાખવું પડે જુઓ અહીંયા ચુંબકીય ક્ષેત્ર ડોટ છે મતલબ બહારની તરફ હતું તમારે અહીંયા ફ્લક્સમાં વધારો જ કરવાનો છે મતલબ તમારે આપવું પડતું ચુંબકીય ક્ષેત્ર પણ બહારની તરફ જ લેવું પડશે મતલબ ચુંબકીય ક્ષેત્ર એ બેઝિકલી ડોટેડમાં જ આવશે એટલે જુઓ આટલા સુધી અલગ અલગ છે અહીંયા સરખું થઈ ગયું ચુંબકીય ક્ષેત્ર જો બહારની તરફ આવતું હોય તો કોઈ પણ ગૂંચળું હોય પ્રવાહ હંમેશા વિષમ ગતિ દિશામાં જાય જવાબમાં કોઈ ચેન્જીસ નહીં એના જ જાય આઈડિયા આવે છે હું જે કહું છે આઈડિયા આવે છે હું જે કહું છે હા બરાબર આપણે આપણી રીતે પૂરો પ્રયત્ન કરીએ છીએ બરાબર પણ ડિપેન્ડ તમારા ઉપર જ કરે છે તમે એને સમજો છો કે નહીં બરાબર અરે ફેનિલ હજી આવ્યો નહીં જયદીપ ફેનિલ ક્યાં છે જયદીપ ફેનિલ ક્યાં છે
झील झील फैनल क्या चले कि खबर नहीं शायद जॉइन थाई से रेगुलर कितना ना दिवस थी रही तो ये खबर नहीं पण अमुक वक्ते जो है ये भोगो जैसा हो बाकी ने बता जॉइन तो आज नहीं मिली। हाँ मैं तो सही है शाम चलो वो जो आ डायरेक्शन सोचते ये भी छे ना तो तुम्हारे एग्जांपल साथे लाइन समझवो पड़े। અહીંયા જુઓ અહીંયા અનિયમિત આકારમાંથી વર્તુળાકાર તારમાંથી ક્ષેત્રફળ વધતું જાય ક્ષેત્રફળ વધે એટલે સીધી વસ્તુ છે ફ્લક્સ વધે ફ્લક્સ વધે એટલે પ્રેરિત પ્રવાહ એ જે થતું હોય એનાથી ઓપોઝિટ કરો મતલબ ફ્લક્સમાં ઘટાડો ફ્લક્સમાં ઘટાડો કરવો હોય તો મતલબ ચુંબકીય ક્ષેત્ર અહીંયા કઈ તરફ હતું ક્રોસ હતું એટલે અંદરની તરફ ઘટાડો કરવો હોય તમારે ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ લાવવું ઓપોઝિટ કરવું તમારે ચુંબકીય ક્ષેત્ર આ રીતે કરવું જ્યારે અહીંયા તો ફ્લક્સમાં વધારો કરવો હતો ચુંબકીય ક્ષેત્રની ડાયરેક્શનમાં ચુંબકીય ક્ષેત્ર એપ્લાય કરવું પડે તો ફ્લક્સમાં વધારો થાય એ ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ હતું તમારે ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ જ આપવું પડે જો બહારની તરફ ચુંબકીય ક્ષેત્ર હોય તો પ્રવાહ વિષમ ગતિ દિશામાં હોય ચલો ડન છે બેટા આવો આવો ખબર પડે છે હું જે કહું છે હા સર આવો કોઈ તકલીફ નહીં ને જો તમે સમજીને કરશો તો એક્ઝામ્પલ આવડે એવું છે પણ ડિપેન્ડ તમારા ઉપર કરશે તો તમે એની જે વસ્તુ છે એને બરાબર સમજો તો જ આઈડિયા આવશે ચલો હવે આપણે આગળનો એક્ઝામ્પલ લઈએ આ રીતે ઉદાહરણે આપી રહ્યા હતા તમને મેં કીધું તેમ ઉદાહરણ જો તમે કર્યા હશે તમને ખાસ કોઈ તકલીફ પડી નહીં હોય ચલો હવે આપણે સ્વાધ્યાયનું ત્રીજું એક્ઝામ્પલ લઈએ ધ્યાનથી વાંચો જો 15 આંટાઓ પ્રતિ સેન્ટીમીટર વાળા એક લાંબુ સોલેનોઇડ અહીંયા સોલેનોઇડ આપેલું છે સોલેનોઇડ છે સોલેનોઇડ ની અંદર 15 આંટા પ્રતિ સેન્ટીમીટર સ્મોલ એન કહેવાય કેપિટલ એન કહેવાય તેની અક્ષની સમાંતર સોલેનોઇડ ની અંદર 2 સેન્ટીમીટર ક્ષેત્રફળ ધરાવતો એક નાનો ગાળો મૂકેલો છે આની અંદરના ભાગમાં જે ગાળો મૂકેલો છે એનું ક્ષેત્રફળ આપેલું છે 2 સેન્ટીમીટર સ્ક્વેર 2 સેન્ટીમીટર સ્ક્વેર વાળો ગાળો મૂકેલો છે જો સોલેનોઇડમાંથી વહેતો વિદ્યુત પ્રવાહ 1.1 સેકન્ડમાં સોલેનોઇડમાં વહેતો પ્રવાહ એ ડેલ્ટા ટી એટલો સમયગાળો આપેલો છે 0.1 સેકન્ડમાં 2 એમ્પિયર થી 4 એમ્પિયર સ્થાયી રીતે બદલાય છે મતલબ શરૂઆતનો પ્રવાહ કેટલો છે 2 એમ્પિયર 2 એમ્પિયર થી પ્રવાહ કેટલો થઈ જાય છે 4 એમ્પિયર પ્રવાહના મૂલ્યમાં ચેન્જીસ આપેલો છે વિદ્યુત પ્રવાહમાં ફેરફાર વખતે ગાળામાં પ્રેરિત થતું ઈએમએફ શોધો અહીંયા તમારે ગાળામાં પ્રેરિત થતું ઈએમએફ શોધો આ રીતનો પ્રશ્ન પૂછ્યો છે બરાબર તો વિદ્યુત પ્રવાહમાં ફેરફાર વખતે ગાળામાં પ્રેરિત ઈએમએફ શોધો હવે અહીંયા ગાળામાં પ્રેરિત થતું ઈએમએફનો મતલબ શું થાય લે તો આપણે સામાન્ય ઈ શોધવાનું ના ના ફ્લક્સ ના થાય ઈએમએફ ઈએમએફ ત્યારે ચેન્જ થાય જ્યારે ફ્લક્સમાં ચેન્જ થાય જો આ રીતની આકૃતિ થાય આમાં અહીંયા આકૃતિ દોરો ને તમે તો તમને આ રીતની આકૃતિ મળશે માની લો અહીંયા આ રીતે સોલેનોઇડ લો આ સોલેનોઇડ છે સોલેનોઇડમાં અહીંયા પ્રવાહ પસાર થાય છે સોલેનોઇડના વચ્ચેના ગાળામાં આ અક્ષ કહેવાય અને અક્ષના ગાળામાં આ રીતે એક ચોરસ સમતલ મૂકેલું છે આ સમતલનું ક્ષેત્રફળ કેટલું આપેલું છે તો એનું ક્ષેત્રફળ 2 સેન્ટીમીટર સ્ક્વેર છે હવે આ ચોરસ સમતલમાંથી પસાર થતો પ્રવાહ ડેલ્ટા ટી 0.1 સેકન્ડમાં 2 એમ્પિયર થી 4 એમ્પિયર બદલાય છે
તો સોલેનોઇડ ના વચ્ચેના ભાગમાં પ્રેરિત થતું ઈએમએફ શોધો. અહીંયા ઈએમએફ શોધવા છે બરાબર. આટલી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. આપણે ઈએમએફ શોધી કરી શકીએ તો આપણને સૂત્ર તો ખબર છે. જુઓ નોર્મલી બેઝ ઉપર આપણે વિચારીએ કે ઈએમએફ નું સૂત્ર શું છે તો આપણે ખબર પડે ઈએમએફ નું સૂત્ર છે માઇનસ ડીફાઈ બાય ડીટી. આ આપણું સૂત્ર છે. આ સૂત્રથી આપણે બધા વાકેફ છીએ. પણ આમાં ફ્લક્સ આવો જ્યાં ફ્લક્સ નો મતલબ ફાઈ નો મતલબ શું થાય? ફ્લક્સ નો મતલબ થશે બીએ કોસ થીટા બરાબર. હવે પ્રશ્ન અહીંયા ચુંબકીય ક્ષેત્ર નો આવજો. આ ચુંબકીય ક્ષેત્ર, આ ચુંબકીય ક્ષેત્ર આપણે કોનું લેવાનું? સીધી વસ્તુ છે. અહીંયા કોણ છે? અહીંયા ચુંબકીય ક્ષેત્ર અહીંયા કોનું હોય? તો કોણ છે? આ સોલેનોઇડ છે. સોલેનોઇડ. તો આ ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડ નું લેવાનું. એનું સૂત્ર શું છે? મ્યુ ઝીરો એન ઇન્ટુ આઈ છે ને, મ્યુ ઝીરો એન ઇન્ટુ આઈ. તો સોલેનોઇડ ના ચુંબકીય ક્ષેત્રના લીધે ફ્લક્સ મળે. ફ્લક્સ નું સમયની સાપેક્ષે વિકલન કરો એટલે ઈએમએફ મળે. એ જવાબ સુધી પહોંચી જશો. ખબર પડે છે હું જે કહું છું? તમારે અહીંયા ખાલી ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડ નું વાપરવું પડે, બાકી કોઈ ચેન્જીસ કરવાનો નહીં. ઓકે, તો ચલો આપણે અહીંયા એક્ઝામ્પલ આપણી રીતે ગણી લઈએ. તો અહીંયા નિયમ પ્રમાણે લાંબા સોલેનોઇડ માટે અહીંયા આપણને લાંબુ સોલેનોઇડ આપ્યું છે. લાંબા સોલેનોઇડ માટે ચુંબકીય ક્ષેત્રનું સમીકરણ થાય બી ઇઝ ઇક્વલ ટુ ન્યુ ઝીરો એન ઇન્ટુ આઈ. આ સૂત્ર આપણે જાણીએ છીએ. હવે ચુંબકીય ક્ષેત્રના લીધે આપણે ફ્લક્સ શોધવું છે. હવે આના લીધે આપણે ફ્લક્સ શોધીએ તો ફ્લક્સ નું સમીકરણ શું થશે? ફ્લક્સ નું સમીકરણ થશે બી એ કોસ થીટા. એ પણ આપણને ખબર છે. હવે જુઓ અહીંયા ચુંબકીય ક્ષેત્ર સોલેનોઇડ નું કેટલું છે? ન્યુ ઝીરો એન આઈ. તો આપણે લખી દઈએ ન્યુ ઝીરો એન ઇન્ટુ આઈ. આ જે ચોરસ લૂપ છે એ ચોરસ લૂપ સાથે સંકળાયેલું ક્ષેત્રફળ, ચોરસ લૂપ નું ક્ષેત્રફળ આપણને આપેલું જ છે. એટલે આપણે એનો ચેન્જ કરવાનો નહીં, એની જગ્યાએ એ જ રાખવાનું. કોસ થીટા, થીટા કેટલો ખૂણો થાય? થીટા એટલે ચુંબકીય ક્ષેત્ર ક્ષેત્રફળ સદિશ વચ્ચેનો. જુઓ હકીકતની અંદર આ રીતે અક્ષ છે, આ સોલેનોઇડ ની અક્ષ છે બરાબર. અને વર્તુળાકાર ગૂંચળું આ રીતે છે, આ રીતે ગૂંચળું મૂક્યું છે. આ રીતે ગૂંચળું છે, આ રીતે ત્રાસું. આ ચુંબકીય ક્ષેત્રની અક્ષ છે. ચુંબકીય ક્ષેત્ર આ તરફ જાય છે તો ક્ષેત્રફળ સદિશ ગૂંચળાની લંબ દિશામાં હોય તો ક્ષેત્રફળ સદિશ અહીંયાથી આમ બહાર નીકળતો હશે. ક્ષેત્રફળ સદિશ આ રીતે બહાર નીકળશે બરાબર. ઓલરેડી ચુંબકીય ક્ષેત્ર અક્ષની દિશામાં એટલે આ રીતે છે જ. ચુંબકીય ક્ષેત્ર આ રીતે છે, ક્ષેત્રફળ સદિશ આ રીતે બહાર નીકળશે તો બંને એકબીજા કેવા થઈ જશે? સમાંતર. થીટાની કિંમત અહીંયા ઝીરો મળશે, કોસ ઝીરો મળશે. કોસ ઝીરો વન થાય એટલે તમને ફ્લક્સનું સમીકરણ મળશે બી ઇઝ ઇક્વલ ટુ ન્યુ ઝીરો એન આઈ ઇન્ટુ એ ફ્લક્સમાં. હવે આપણે અહીંયા જો ફ્લક્સ મળતું હોય ને તો ફ્લક્સ નું સમયની સાપેક્ષે વિકલન કરીએ તો ઈએમએફ મળે. એક કામ કરો, આનું વિકલન કરી નાખો, બીજા પેજ ઉપર કરીશ. જુઓ અહીં ફ્લક્સ બરાબર સમીકરણ શું આવ્યું મારું? ફ્લક્સ બરાબર સમીકરણ આવ્યું મ્યુ ઝીરો એન આઈ એ. હવે આનું વિકલન કરો, વિકલન કરો એટલે ડીફાઈ બાય ડીટી થશે બરાબર. હવે તમે ધ્યાન આપો, જુઓ આ ન્યુ ઝીરો કેવી વસ્તુ છે? અચળ છે, આમાં ફેરફાર ના હોય એનું વિકલન ના કરાય. આટાની સંખ્યા એ સોલેનોઇડ ની ફિક્સ હોય, ક્ષેત્રફળ પણ ફિક્સ આપેલું છે. ખાલી અહીંયા બદલાય તો શું બદલાય છે? રકમમાં જુઓ 2 એમ્પિયર થી 4 એમ્પિયર નો પ્રવાહ બદલાય છે, મતલબ પ્રવાહ જ બદલાય છે. નિયમ પ્રમાણે અહીંયા વિકલન કરેલ ન્યુ ઝીરો કોમન આવતો રહે, એન કોમન આવતો રહે, એ કોમન આવતો રહે, ફક્ત અહીંયા થશે ડીઆઈ બાય ડીટી. થઈ ગયું બધી બાજુ વિકલન બરાબર. હવે તમે અહીંયા નેગેટિવ વડે ગુણી નાખો, અહીંયા નેગેટિવ વડે ગુણી નાખો, માઇનસ ડીફાઈ બાય ડીટી નો મતલબ તો શું થાય? ઈએમએફ. તમને ઈએમએફ નું સૂત્ર શું મળ્યું? ઈએમએફ ઇઝ ઇક્વલ ટુ માઇનસ ન્યુ ઝીરો d
थे चलो किमत मूकी दो न्यू जीरो की किमत तो बदा ने खबर है फोर पाई इंटू टेन इंस टू माइनस सेवन एन एट आटा की संख्या कितनी आप दी याद है तमने पंदर आटा आप पर सेंटीमीटर पर आ सेंटीमीटर में है तो जो आ रीते लखाया न पंदर अना सेंटीमीटर दस की माइनस बे थाय मीटर एन ऊपर लाओ दस की प्लस बे अहीं थाय पंदर आटा पर मीटर आया सेंटीमीटर में है अहीं सेंटीमीटर नो वर्ग दस की माइनस चार नो वर्ग थाय मीटर स्क्वेर तो स्मॉल एन की किंमत 1500 लखवानी कैपिटल एन की किंमत 2 गुणा 10 की माइनस 4 लखवानी चलो अहीं स्मॉल एन की किंमत आवशे 1500 कैपिटल एन की किंमत आवशे 2 गुणा 10 इज टू माइनस 4 और डीआई बाय डीटी तो अहीं प्रवाह में केटलो फेरफार थाय छे ले 2 एम्पियर थी 4 एम्पियर मतलब प्रवाह में थतो फेरफार 2 एम्पियर में थयो लखी देवाईनो मतलब चार एम्पियर प्रवाह मांथी बे एम्पियर प्रवाह बात करो मोटा मांथी नानो बात करो ने बे एम्पियर मतलब भाग्या समयगाळो तो ये समयगाळो केटलो आपेलो छे तमने तमने खबर हशे रकम 0.1 सेकंड तो तमे अहींया सादुरूप आपी दो तमे सादुरूप आपशो तो जवाब आवशे 7.54 गुणिया 10⁻⁶ वोल्ट ईएमएफ तमे ईएमएफ नु मान करो तो प्लस थई जशे जवाब आवशे 7.54 इंटू 10⁻⁶ वोल्ट प्लस माइनस की चिंता नहीं करवानी ओके बोलो आवड़े ना आवड़े एग्जांपल एग्जांपल आवड़े ना आवड़ा रे आवड़े सर बराबर सिंपल एग्जांपल छे हमार खाली तमारी के तैयार करो पड़े जो अहीं आ बधी वस्तु की दीधी सोलेनोइड ने अंदर एक चौरस लूप मुकेली छे તો અહીંયા જે ફ્લક્સ સુધી એ ચુંબકીય ક્ષેત્ર સુધી એ સોલેનોઇડ નું લેવાનું બાકીનું તો બધું એમના એમ જ રહેશે બરાબર જો તમે પ્રયત્ન કરશો તો તમને એક્ઝામ્પલ પણ આવડશે આમાં કોઈ એટલી બધી ટિપિકલ પ્રોબ્લેમ નહીં તમે એક્ઝામ્પલ ના કરી શકો મેં કીધું મુજબ તમારે પ્રોપર રીતે હેન્ડલ કરવો પડે ચલો સ્વાધ્યાયનું ચોથા નંબરનું એક્ઝામ્પલ જુઓ તમે જેટલી રકમ સમજશો ને એટલું એક્ઝામ્પલ તમે સરળતાથી સમજી શકશો આઠ સેન્ટીમીટર અને 2 સેન્ટીમીટર બાજુવાળો એક નાનો કાપો ધરાવતો લંબચોરસ તારનો ગાળો ને 0.3 ટેસ્લાની તીવ્રતાના અને ગાળાની લંબ દિશામાં એક સમાન ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાંથી બહાર તરફ ગતિ કરી રહ્યો છે જો ગાળાનો વેગ 1 સેન્ટીમીટર પર સેકન્ડ લાંબી બાજુને અથવા ગાળાની ટૂંકી બાજુને લંબ દિશા તરફનો હોય કાપના બે છેડા વચ્ચે ઉત્પન્ન થતું ઈએમએફ કેટલું પ્રત્યેકમાં વિપરીત વોલ્ટેજ માટે કેટલો સમય લાગશે સારો ક્વેશ્ચન છે આગળ માની લો હું અહીંયા તમને એક્ઝામ્પલ સમજાવું જુઓ માની લો અહીં આપણે ચુંબકીય ક્ષેત્ર આ રીતે લઈ લીધું તમારે ખાલી સમજવાનું છે સમજશો ને તો તમને સોલ્યુશન તો તરત આવડશે સમજવા માટે આપણે ક્રોસ નો ઉપયોગ કરીએ છીએ કારણ કે ડોટ આપણને જલ્દી દેખાશે નહીં પાછું ચુંબકીય ક્ષેત્ર છે ચુંબકીય ક્ષેત્રની અંદર અહીંયા એક લંબચોરસ ગાળો કાપી લેવો માની લો અહીંયા આ રીતે લંબચોરસ ગાળો કાપી લો ઓકે આ લંબચોરસ ગાળો થઈ ગયું આ રકમ જુઓ 8 સેન્ટીમીટર 2 સેન્ટીમીટર બાજુવાળો તો આમાંથી 8 સેન્ટીમીટર બાજુ કઈ હશે આરી હશે માની લો આનો હું લંબાઈ કહી દઉં આનો કહી દઉં પહોળાઈ બરાબર એટલે લંબાઈ એલ થઈ ગઈ 8 સેન્ટીમીટર પહોળાઈ થઈ ગઈ 2 સેન્ટીમીટર બરાબર એટલી તો ખબર પડે છે આપણને આરી લાઈન લેન્થ છે આ પહોળાઈ કહેવાય એક એવું કહે છે એક નાનો કાપો ધરાવતા લંબચોરસ તારનો ગાળો 0.3 ટેસ્લાની તીવ્રતાની અને ગાળાની લંબ દિશામાં સમાન ચુંબકીય ક્ષેત્રના વિસ્તારમાંથી બહાર તરફ ગતિ કરે છે તો અહીંયા ચુંબકીય ક્ષેત્ર એપ્લાઈડ કરીએ કેવી રીતે કરવાનું આ જે લંબચોરસ ગુંજળું છે એને લંબ દિશામાં એટલે કાં તો અંદરની તરફ કાં તો બહારની તરફ હાલ આ જે લંબચોરસ ગાળો છે એ ગાળામાં ચુંબકીય ક્ષેત્ર લંબ તરફ અંદર તરફ એપ્લાઈડ કર્યું છે કે નહીં કરેલું છે કેટલું ચુંબકીય ક્ષેત્ર એપ્લાય કરેલું છે
चुंबकीय क्षेत्र की किंमत है 0.3 टेस्ला। अभी गाड़ा नो वेग 1 सेंटीमीटर पर सेकंड इनवर्स, यह गाड़ा नो वेग कितना है 1 सेंटीमीटर पर सेकंड। लांबी बाजू ने अथवा गाड़ा ने टूंकी बाजू ने लंब दिशा तरफ हो, मतलब पहली बार में लो मान लो आ लंबचौरस गाड़ा नो वेग लांबी बाजू ने लंब तरफ हो, लांबी बाजू ने लंब तो अथवा उनकी बाजू ने लंब दिशा तरफ नो है, तो लंबी बाजू कई चाह रही है, लंबी बाजू कहवाए लंबी बाजू से, तो गाड़ा नो वेग लंबी बाजू ने लंब रूपे आ रीते हो। तमारो पहलो किस्सो छे। બીજા કિસ્સામાં એવું કહે છે કે આ લાંબી બાજુને નહીં, ટૂંકી બાજુ છે ને, ટૂંકી બાજુ એને લંબ દિશામાં હોય, મતલબ આ રીતે એક્ઝામ્પલ બે રીતે કરવાનું, પહેલા લાંબી બાજુ માટે ગણવાનું, લાંબી બાજુને લંબ દિશા તરફ વેગ હોય, અને બીજી વખતે ટૂંકી બાજુને લંબ દિશા તરફ વેગ હોય, પણ કઈ તરફ બહારની તરફ, તમે આ દિશા વેગ આપો ને તો એ આ ચુંબકીય ક્ષેત્રની બહાર નીકળશે લંબગોળ, તમે ચરસ ગાળો આ દિશામાં વેગ આપશો તો એ આ લંબચોરસ ગાળો એ ચુંબકીય ક્ષેત્રની બહારની તરફ જ નીકળશે, તો એ વખતે આ લંબચોરસ કાપાના બે છેડા વચ્ચે ઉત્પન્ન થતું ઈએમએફ અને સમય શોધો। ઓકે, આટલી વસ્તુ ખબર પડી। ચલો ધારો હું અહીંયા સૌથી પહેલી વસ્તુ કહી દઉં, નંબર એક લઈએ, લાંબી બાજુને લંબરૂપે, એટલે કઈ આકૃતિ આવે, આ વી વન વાળી કે વી ટુ વાળી, લાંબી બાજુને લંબરૂપે વેગ કયો કહેવાય, વી વન વાળો વી ટુ વાળો, વી વન વાળો, વી વન આ જે વેગ આ જે બાજુ છે લાંબી છે, લાંબી બાજુને લંબરૂપે વેગ મતલબ વી વન થાય, ટૂંકી બાજુને લંબરૂપે વેગ તો વી ટુ થાય, એટલે હાલ વી વન જોવાનો અહીંયા આ કિસ્સો જોવાનો। ઓકે, તો જુઓ અહીંયા ઉદ્ભવતું ઈએમએફ નું સૂત્ર શું થાય, તો આપણે અહીંયા વેગ ઉપર ઈએમએફ શોધીએ છીએ, તો અહીંયા સૂત્ર થાય બીવીએલ, યાદ આવે બીવીએલ, જ્યારે કોઈ પદાર્થ વેગ થી ગતિ કરતો હોય તો એક પર સંકળાયેલું ચુંબકીય ઈએમએફ એ બીવીએલ ના આધારિત અપાય ગતિકીય ઈએમએફ। ચલો અહીંયા ધ્યાન આપજો, જુઓ અહીંયા બી ની કિંમત કેટલી લેવાની, તો બી ની કિંમત તો ફિક્સ છે 0.3 ટેસ્લા, ટેસ્લામાં છે ને એટલે બધું તમારે ફેરવવું પડશે, ફેરવી નાખો, 1 સેન્ટીમીટર પર સેકન્ડ એટલે કેટલા થાય 10⁻²⁺ મીટર પર સેકન્ડ થાય, 8 સેન્ટીમીટર એટલે 0.08 મીટર થાય, 2 સેન્ટીમીટર એટલે 0.02 મીટર થાય, એસઆઈમાં ફેરવી નાખો કારણ કે ટેસ્લા એસઆઈમાં છે। ઓકે, અહીંયા વેગ કેટલો છે, તો વેગ છે 10⁻²⁺ મીટર પર સેકન્ડ, અને અહીંયા લંબાઈ L એ કેટલી છે, આ લંબાઈની લંબરૂપે વેગ એની કિંમત લેવાની 0.08 મીટર। ચલો કિંમત મૂકી દો, બી ની કિંમત લખો 0.3, વી ની કિંમત લખો 10⁻², અને એલ ની કિંમત લખો 0.08, અહીંયા તમારું ઈએમએફ તમને મળશે 2.4 ગુણ્યા 10⁻⁴ વોલ્ટ, આ ઈએમએફ આવી ગયું, થઈ ગયું। હવે બીજો શું પ્રશ્ન પૂછે છે, હવે પ્રત્યેક કિસ્સામાં પ્રેરિત વોલ્ટેજ કેટલા સમય માટે રહેશે, આ ઈએમએફ પ્રેરિત થશે પણ કેટલા સમય માટે, આપણે સમય શોધવું છે, તો જુઓ હવે સમય બરાબર એક સૂત્ર છે, આવું તમને બધાને ખબર રહેશે, સમય બરાબર સૂત્ર થાય અંતર ભાગ્યા વેગ થાય। હવે તમે વિચારો ઈએમએફ કઈ દિશામાં પ્રેરિત થાય છે, લંબાઈની લંબરૂપે, લંબાઈની લંબરૂપે એટલે અહીંયાથી આ રીતે, આ લંબાઈ જે છે ને એને લંબરૂપે આ રીતે, આ રીતે, તો ચુંબકીય ક્ષેત્રની અંદર કેટલી ગતિ કરશે, આટલું અંતર કાપશે, આ લંબાઈને લંબરૂપે હશે તો એ ચુંબકીય ક્ષેત્રની અંદર આટલું અંતર કાપશે, આટલાથી આટલું, આ અંતર એટલે કેટલું અંતર થાય, બી જેટલું થાય, પહોળાઈ જેટલું થાય, હે ને, મતલબ અહીંયા અંતર કેટલું લખવાનું, પહોળાઈ જેટલું,
પહોળાઈ મતલબ અંતર પહોળાઈ જેટલું એટલે બી જેટલું લખવાનું કેટલું છે 0.02 નું વેગ કેટલો છે 10^-2 બરાબર 10^-2 એટલે તમારો જવાબ અહીંયા આવશે 2 સેકન્ડ અહીં આવે હું જે કહું છું EMF ની અંદર વેગની લંબ દિશાનો ઘટક લેવો પડે અહીંયા જ્યારે સમય કેટલો લગાવશે તો તમારું વેગ પદાર્થનું આ રીતે છે તો આ 10^-2 વેગથી આ દિશામાં અંતર કાપે છે આ કેટલું અંતર કાપશે પહોળાઈ જેટલું લંબાઈને લંબ રૂપે પહોળાઈ જેટલું અંતર કાપો તો અહીંયા અંતર પહોળાઈ લેવી પડે ધ્યાન રાખવાનું અધરવાઇઝ કન્ફ્યુઝ થઈ જશો તો નહીં આવડે એક્ઝામ આવડે આઈડિયા આવે છે હું જે કહું છું ચલો હવે તમને અહીંયા બીજી વાત પૂછું આ તો લાંબી બાજુને લંબ રૂપે હતું એવી હવે ટૂંકી બાજુને લંબ રૂપે ટૂંકી બાજુને લંબ રૂપે એટલે કયો કિસ્સો વિચારવાનો તમારે આર્ય કિસ્સો વિચારવાનો કે આર્ય કિસ્સો V2 વાળો ચલો V2 વાળો આવે તો અહીંયા EMF ની અંદર આ કઈ બાજુ લેવાની આર્ય બાજુ લેવાની EMF ની અંદર જે અહીંયા લંબાઈ લીધી હતી એની જગ્યાએ અહીંયા પહોળાઈ લેવી પડે કારણ કે વેગ પહોળાઈને લંબ રૂપે છે therefore અહીંયા EMF નું સૂત્ર થાય = BVL ની લખીએ L ની જગ્યાએ પહોળાઈ કરી દઈશ તકલીફ ના કિંમત તો ક્લિયર છે ચુંબકીય ક્ષેત્ર 0.3 છે વેગ છે 10^-2 અને જે પહોળાઈ છે એ 0.02 છે તમને અહીંયા EMF નું સૂત્ર ડાયરેક્ટલી મળી જશે 6×10^-5 વોલ્ટ બરાબર હવે બીજું શું શોધવાનું છે સમય તો અહીંયા સમય કેટલો થાય તો સીધી વસ્તુ સમય બરાબર સૂત્ર થાય અંતર ભાગ્યા વેગ ધ્યાન આપો જુઓ આ પહોળાઈને લંબ રૂપે ગતિ કરે છે મતલબ અહીંયાથી વિચારો તો એ કેટલું અંતર કાપા આટલાથી આટલું એટલે કેટલું અંતર કાપા 0.08 સમય કેટલો આવશે 8 સેકન્ડ આવડશે એક્ઝામ્પલ એક્ઝામ્પલ આવડશે આમ સમજીને કરું એકદમ નોર્મલ એક્ઝામ્પલ છે કરી શકશો બેટા હા સર બરાબર તમારે જોવાનું અહીંયા EMF લેતી વખતે ગતિકીય EMF લેતી વખતે જે બાજુ લો એ વેગને લંબ રૂપે હોવી જોઈએ એ વસ્તુ ધ્યાનમાં રાખવી પડે તો તમને અહીંયા સોલ્યુશનમાં તકલીફ નહીં પડે ચલો હવે આપણે આગળનું એક્ઝામ્પલ ગણીએ હવે પાંચમા નંબરનું એક્ઝામ્પલ આવ્યા સ્વાધ્યાયનું તો પાંચમા નંબરનું એક્ઝામ્પલ વિચારીએ એ શું કહે છે જુઓ એક મીટર લાંબા ધાતુના સળિયાને લંબ અને તેના કોઈ એક છેડામાંથી પસાર થતી એક્સને અનુલક્ષીને 400 રેડિયો પર સેકન્ડ કોણીય આવૃત્તિ સાથે પરિભ્રમણ કરવામાં આવે છે આ સળિયાનો બીજો છેડો વર્તુળાકાર ધાતુની રિંગ સાથે સંપર્કમાં છે અક્ષને સમાંતર 0.5 ટેસ્લાનું અચળ અને સમાન ચુંબકીય ક્ષેત્ર દરેક સ્તરે અસ્તિત્વ ધરાવે કેન્દ્રની રિંગ વચ્ચે EMF ની ગણતરી કરો એટલે આ તો પૈડા વાળો એક્ઝામ્પલ આવ્યું જો આ રીતની વાત થઈ આમાં તો માની લો કે તમારા અહીંયા આ રીતે રિંગ છે આ રિંગ છે રિંગનું આ સેન્ટર છે સેન્ટર પર અહીંયા આ રીતે એક આ રીતે તાર પકડી રહ્યા છે હવે અહીંયા આ રીતે તમે નિયમિત ચુંબકીય ક્ષેત્ર એપ્લાય કરેલું છે તમે નિયમિત ચુંબકીય ક્ષેત્ર એપ્લાય કરેલું છે તમારું ચુંબકીય